કોરોના કાળમાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર જિલ્લામાંથી 8 બોગસ તબીબો ઝડપાયા. નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહના સૂચના અને માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કે પટેલના માર્ગદર્શન મુજબ જિલ્લાના ડિગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા નર્મદાની LCB પોલીસે 4 અને SOG પોલીસે 1 અને તિલકવાડા પોલીસે 1 અને આમલેથા પોલીસે 2 મરી કુલ 8 બોગસ તબીબ ઝડપી પાડ્યા છે, જેમાં નર્મદા જિલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમિયોપેથિક સર્ટીના આધારે એલોપેથિક સારવાર કરતા કુલ 4 ડૉક્ટરને LCB નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે, જેમાં તિલકવાડાના તાલુકાના અગર ગામેથી, નાનોદ તાલુકાના લાછરસ ગામેથી, રાજપીપરા ટાઉનમાંથી અને સાગવારા તાલુકાના રોજદેવ ગામેથી મરી કુલ 4 બોગસ ડૉક્ટરો ઝડપ્યા છે, જ્યારે આમલેથા પોલીસે પ્રતાપનગર ગામેથી 2 બોગસ ડૉક્ટર ઝડપ્યા છે. LCB PI AM પટેલના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમિયોપેથિક સર્ટીના આધારે એલોપેથિક સારવાર કરતા કુલ 4 ડૉક્ટરને ઝડપી પાડતી LCB નર્મદા શ્રી હરિકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાના ઓએને સૂચના મુજબ જિલ્લામાં COVID-19 મહામારીના કપરા સમય દરમિયાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડૉક્ટરોને ઝડપી પાડવાની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને AM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB નર્મદાનાઓએ LCB સ્ટાફના પોલીસ માણસો સાથે નર્મદા જિલ્લામાં સર્ટી વગર તથા લાયકાત વગર તબીબી સારવાર કરતા દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા LCB સ્ટાફ દ્વારા નીચે મુજબ બોગસ ડૉક્ટર ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તિલકવાડા તાલુકાના વઅગર ગામ ખાતે નિસારભાઈ નિજામભાઈ મલેકના મકાનમાં દિનેશકુમાર રઘુનાથ અધિકારી ખાનગી દવાખાનો લો શ્રીબસન ખોલી પ્રેક્ટિસ કરતા રેડ કરતા દિનેશકુમાર રઘુનાથ અધિકારી હાલ રહે અગર તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા મૂર રહે સફદલપુર રાબોણપાટા તાલુકો દંતાલા જિલ્લો નદિયા પશ્ચિમ બંગાળ ને ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમદાવાદ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટી તથા બીજા કોઈ મેડિકલ ડિગ્રી કે સર્ટીઓ માંગતા મરી આવેલ નહીં, તેમજ પોતાની પાસે આવી કોઈ પણ ડિગ્રી કે લાયકાતની સર્ટી ન હતા અને માત્ર અનુભવના આધારે છેલ્લા 2 વર્ષથી અનુભવના આધારે તેઓ આ દવાખાનું ચલાવતા હોય તેના દવાખાનામાંથી એલોપેથિક ટેબ્લેટો, સિરપની બોટલો તથા પોઈન્ટ ચઢાવવાના બોટલો, સિરિજ, નીડલો વગેરે કુલ કિંમત રૂપિયા 19,918 મુદ્દામાલ સાથે બોગસ તબીબને ઝડપી પાડી આ ઇસમ વિરુદ્ધ ઇપીકો 337 તથા ડ્રગ્સ એન્ડ કોમેટિક એક્ટ 1940 કલમ 27B તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30-35 મુજબ ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 2 દિવસમાં 8 જેટલા બોગસ ડૉક્ટરો નર્મદા જિલ્લામાં પકડ્યા છે, એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરી છે. આ ઉપરોક્ત ડૉક્ટરો જે છે એની પાસે કોઈ લાયકાત ધરાવતા સર્ટિફિકેટો નથી, તેમજ એલોપેથિક દવાનો બિનજરૂરી અને વગર સમજ્યા વગર ઉપયોગ કરે એવી દવાનો જથ્થો પકડવામાં આવેલ છે, અને જેને કારણે એમ કે જિલ્લામાં જે દર્દીઓ હોય એની સાચી સારવાર થાય અને સાચા ડૉક્ટર પાસે પહોંચે, સાચા સરકારી દવાખાનામાં પહોંચે અને વ્યવસ્થિત સારવાર થાય અને વ્યવસ્થિત જગ્યાએ એમની રેફરલ થાય એ ખાસ જરૂરી છે. અને ઉપરોક્ત કાર્યવાહીની ડ્રાઈવ જે છે એ હાલમાં ચાલુ રાખવામાં આવશે, અને નર્મદા જિલ્લામાં હવે પછી પણ આપને જો કોઈ ખબર પડે કે આ રીતના બોગસ ડૉક્ટર તમારા ગામમાં છે, નજીકના વિસ્તારમાં છે, તો આરોગ્ય વિભાગ તેમજ જે હોમ ડિપાર્ટમેન્ટ છે, ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગને પણ જાણ કરવા આપ સૌને અપીલ કરવામાં આવે છે. જ્યારે નાનોદ તાલુકાના લાછરસ ગામ ખાતે રાજકુમાર સુધીરભાઈ રાવલ રહે લાછરસ તાલુકો નાદોદ નામનો ઇસમ ખાનગી દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે PSC લાછરસના ડૉક્ટર નિધિ પ્રકાશભાઈ મોદીનાઓ સાથે લાછરસ ગામ ખાતે રેડ કરતા
રાજકુમાર સુધીરભાઈ રાવલ રહે લાસરસ બોર. ફર્યુંને માત્ર અનુભવના આધારે છેલ્લા 2.5 વર્ષથી અનુભવના આધારે તેઓ આ દવાખાનું ચલાવતા હોય. દવાખાનામાં જોતા એલોપેથિક ટેબ્લેટો, સિરપની બોટલો તથા પોઈન્ટ ચઢાવવાના બોટલો, સિરિંજ, નીડલો વગેરે કુલ્લે કિંમત રૂપિયા 19,193 તથા મોબાઈલ એક કિંમત રૂપિયા 5,000 મળી કુલ્લે કિંમત રૂપિયા 24,193નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજપીપળા ટાઉન વિસ્તારના વિશ્વકર્મા મંદિર પાસે પ્રશાંત ચંદ્રકાંતભાઈ પટેલ નામનો ઈસમ ખાનગી દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હોય, રેડ કરતા પોતાની પાસે માત્ર હોમિયોપેથિક દવા આપવાની લાયકાતની સર્ટી હોવાનું જણાવી અને તે આધારે તેઓ આ દવાખાનું ચલાવતો હતો. હોય એલ્થોપેથિક ટેબ્લેટો, સિરપની બોટલો તથા પોઈન્ટ ચઢાવવાના બોટલો, સિરજો, નીડલો વગેરે કુલ કિંમત રૂપિયા 1,85,514.60નો મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યા હતા. તો સાગબારા તાલુકાના રોજદેવ ગામ ખાતે વિજયભાઈ ગીરધરભાઈ વસાવાના ખેતરમાં કાચા ઝુંપડામાં સંજયકુમાર કાર્તિકચંદ્ર સીલ રહે કંકલિયા, નંદનપુર તાલુકો, કરીમપુર જિલ્લો, નદિયા, પશ્ચિમ બંગાળ નામનો ઈસમ ખાનગી દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હોય તેની પાસેથી કુલ્લે કિંમત રૂપિયા 42,004.44નો મુદ્દામાલ કબજે કરી તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર KD જાટે સાગબારા તાલુકાના ખોચરપાડા રોડ પાડીને ટાંકી પાસે સેલંબા તાલુકો સાગબારા જિલ્લો નર્મદા ખાતે હોમિયોપેથિકની ડિગ્રી ધરાવતો ડૉક્ટર મહેન્દ્રભાઈ ગણેશભાઈ મહાજન ગેરકાયદેસર રીતે ખાનગી એલોપેથિક દવાખાનું ખોલી ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપતો હોય, રેડ કરતા જુદી જુદી કંપનીની એલોપેથી દવાઓ તથા ઇન્જેક્શનો તથા ગર્ભપાતની દવાઓ મળી કુલ કિંમત રૂપિયા 64,701ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઈસમ વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી પાસેથી વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો હતો. દેવલિયા ચોકડી રાજપીપળા જવાના રોડ ઉપર અબ્દુલ વાહબ મેહરખાનના મકાનમાં દવાખાનું ચલાવતા સુભાષચંદ્ર સનાતન મલિક ઉંમર વરસ 50 હાલ રહે દેવલિયા ચોકડી તાલુકો તિલકવાડા, મૂળ રહે ચંદપાડા ગામ તાલુકો ગાયઘાટા જિલ્લો 24 પરગુના કલકત્તાને ઝડપી પાડી પોતે ડૉક્ટર નહીં હોવા છતાં તપાસી ખોટા નામે ઠગાઈ કરી મેડિકલ પ્રેક્ટિસના સાધનો તથા દવાઓ વગેરે મળી કુલ રૂપિયા 37,467ના મુદ્દામાલ સાથે તિલકવાડા PSI MEIC ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાણોદ તાલુકાના પ્રતાપનગર ગામેથી વધુ 2 બોગસ તબીબો ઝડપાઈ ગયા હતા, જેમાં આરોપી રમાકાંત કાશીનાથ ચૌધરી હાલ રહે પ્રતાપનગર તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા, મૂળ રહે મોડ તાલુકો તલોદા જિલ્લો નંદુરબાર MHA દવાઓ તથા ઇન્જેક્શનો તથા બાટલા મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 55,950ના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા હતા. જ્યારે પ્રતાપનગર ગામે S સુભાષચંદ્ર દેસાઈ રહે ઉમલ્લા તાલુકો ઉમલ્લા જિલ્લો ભરૂચ એ દવાઓ તથા ઇન્જેક્શનો તથા બાટલા મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 25,824.74નો મુદ્દામાળ સાથે ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી મનુષ્યના જિંદગી અને શારીરિક સલામતી સામે જોખમમાં મુકાય એવું બેદરકારી ભરેલ કૃત્ય કરી રેડ દરમિયાન ઝડપાઈ જતા આમલેથા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર KP પટેલે જણાવ્યું હતું કે કોરોનામાં ગરીબ ભૂરા દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ દર્દીઓને ચલાવી લેવાશે નહીં. 2 દિવસમાં 8 બોગસ દર્દીઓ સામે કાર્યવાહી કરી છે. હજી પણ કોઈ પણ ગામમાં બોગસ ડૉક્ટર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરવાની માહિતી મળશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. દીપક જગતાપ, ZS.